જો બધા સાંભળજો પહેલા, બનેલી એક ઘટના આવી છે મારી જોડે. પ્રાર્થના કેટલી મહત્વની છે, પ્રેયર. અમદાવાદ ગુજરાતનું મુખ્ય શહેર, સ્ટેટ બેંકની મુખ્ય શાખા, હેડ ઓફિસ, સ્ટેટ બેંકની હેડ ઓફિસનો પ્રસંગ છે. રાજની લગભગ બધી બેંકો સાથે વ્યવહાર છે, રોજના અબજો રૂપિયાની લેવડ દેવડ થાય છે. આવી આ વિશાળ બેંકમાં 6 કેશ કાઉન્ટર છે. લાલ દરવાજા પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદમાં હેડ ઓફિસ છે અને એની આ બનેલી ઘટના છે. કેશ કાઉન્ટર 6 જ કેશ કાઉન્ટર છે, એમાં 46 વર્ષના રામચંદ્ર રાવલ નામના બેંકના કર્મચારી આમાંથી એક કેશ કાઉન્ટર સંભાળે છે. સામાન્ય રીતે તો બધા કાઉન્ટર ઉપર 3-4 ગ્રાહકોની લાઈન લાગેલી જ હોય, પણ રામચંદ્રનના કાઉન્ટર ઉપર રોજ 10-12 જણા લાઈનમાં ઉભા જ હોય. ક્યારેક તો વળી એવું પણ બને કે 6 કાઉન્ટરમાંથી 5 કાઉન્ટર ઉપર કોઈ કહેતા કોઈ જ લાઈનમાં ઊભું ન હોય અને રામચંદ્રનના કાઉન્ટર ઉપર 5-7-10 જણા લાઈન લગાવીને વાટ જોતા હોય. હવે જનરલી આપણો સ્વભાવ કેવો હોય કે જ્યાં જલ્દી કામ પતે ત્યાં આપણે એ કાઉન્ટર ઉપર પહોંચીએ, કોઈ નથી, એમ્પ્ટી કાઉન્ટર છે એટલે કોઈ કસ્ટમર નથી, તો સ્વાભાવિક છે કે ત્યાં આપણે પહેલા પહોંચીએ કે આપણું કામ જલ્દી થાય. પણ લોકો બીજા કાઉન્ટર ખાલી હોય, 5 કાઉન્ટર, તો આ 6ઠા કાઉન્ટર રામચંદ્રના કાઉન્ટર ઉપર 8-10 જણ ઉભા હોય. સમજ્યા? પેલા બેંકના મેનેજરનું ધ્યાન જતા તેમણે બીજા કાઉન્ટર ઉપર જલ્દી સર્વિસ મળી શકશે એમ આવીને પોતે જણાવ્યું, તો પણ ગ્રાહકો તો રામચંદ્ર પાસેથી જ પૈસા મેળવવાનો આગ્રહ રાખતા. આનું રહસ્ય સમજવા મેનેજર સાહેબે 5-7 ખાતેદારોની જુદા જુદા સમયે પૂછપરછ કરી અને જાણીને સાહેબ તો અચંબિત થઈ ગયા કે આવો આપણે પણ આ ખાતેદારોની, એકાઉન્ટ હોલ્ડરની વિગતે વાત સાંભળીએ કે એમણે શું કહ્યું. પહેલા એકાઉન્ટ હોલ્ડરે, પહેલા ખાતેદારે કહ્યું કે રામચંદ્રન પાસેથી જ્યારે અમે પૈસા ઉપાડીએ છીએ અને લઈએ છીએ, એ પૈસામાં બરકત બહુ સારી આવે છે. શું એમણે કહ્યું? બરકત બહુ સારી આવે છે. બીજા ખાતેદાર મલ્ટીનેશનલ કંપનીના એકાઉન્ટન્ટ કહે છે કે મને કુદરતી રીતે જ રામચંદ્ર પાસેથી પૈસા લેવાનું બહુ ગમે છે. ત્રીજા ખાતેદાર સરકારી કામોના કોન્ટ્રાક્ટર હતા, એમણે કહ્યું કે હું રામચંદ્રન પાસેથી પૈસા લઉં તો અઘરા કામો પણ મારા સરળતાથી અને સમયસર પૂર્ણ થઈ જાય છે. ચોથા મિસ્ટર ગોહેલ ચોથા ખાતેદાર છે, જે બિઝનેસમેન છે. તેઓ કહે છે કે મારે ઘણા શહેરોમાં ટ્રાવેલ કરવું પડે છે, પણ એમના પાસેથી લીધેલા પૈસાની બેગ મુસાફરીમાં મારે 2 વખત ખોવાઈ ગઈ અને પણ પાછી મળી જાય છે. બોલો, ખોવાઈ ગયેલી બેગો પાછી આવી ગઈ છે, કારણ કે હું એમની જોડે જ પૈસા લઈને જઉં છું ને. એટલે પાંચમા ખાતેદારે તો રામચંદ્રને પોતાના જીવન પરિવર્તન કરી આપનાર ફરિસ્તો ગયો. એમણે કહ્યું કે હું દારૂ અને જુગાર પાછળ ખૂબ પૈસા ખર્ચતો, પણ એક દિવસ રામચંદ્ર પાસે ચેક ક્લિયરન્સ કરાવી અને પૈસા લીધા તો તરત જ અચાનક મને થયું કે હું કેટલા ખોટા માર્ગે વાપરું છું, આ પૈસા હું કેટલા ખોટા માર્ગે વાપરું છું. આમ મારું જીવન પરિવર્તન થઈ ગયું અને એ રાતે જ મને સ્વપ્ન આવ્યું અને જાણે ભગવાન મને કહી રહ્યા હોય કે આ વિચાર માટે રામચંદ્રની પ્રાર્થના જવાબદાર છે. ગમે એટલી વાર લાગે પણ પૈસા તો હું એમની પાસેથી જ લઉં છું. સાતમી, ગીરા નામની એક મહિલાએ કહ્યું કે એનું અને એના પતિનું ખાતું આ બેંકમાં છે. એકવાર પોતાની સાથે કામ કરતા યુવાનના પ્રેમમાં પોતે અંધ બની ગઈ, પેલી સ્ત્રી, અને બધા પૈસા ઉપાડી અને ભાગી જવાનો નિર્ણય લીધો. સ્ત્રી અને પેલો એનો જે પ્રેમી હતો, બંને ભાગી જવાનો વિચાર કર્યો. કુદરતી રીતે જ રામચંદ્ર પાસે ચેક ક્લિયરિંગ માટે ગયો, એમણે મને કાઉન્ટર ઉપર બોલાવી અને પૈસા આપ્યા. જેવા મારા હાથમાં પૈસા આવ્યા અને તરત જ મને મારી ભૂલનો અહેસાસ થયો અને હું ત્યાં જ કાઉન્ટરની સામે ખુરશી પર બેસીને એકદમ વિચારવા લાગી અને બધા પૈસા મેં બેંકમાં પાછા જમા કરાવી દીધા. મને એટલું પાછા વળી જવાયું કે હું જે કરું છું ખોટું કરું છું, હું મારા પતિનો વિશ્વાસઘાત કરું છું. અને ત્યારથી હું, મેં પૈસા પાછા જમા કરાવી દીધા અને ત્યારથી હું હંમેશા રામચંદ્ર પાસેથી જ પૈસા લેવાનો આગ્રહ રાખું છું. આટલા બધા અનુભવો સાંભળ્યા પછી 2 દિવસ પછી મેનેજર સાહેબે રામચંદ્ર અને તેમના પત્નીને પોતાને ત્યાં રાત્રિ ભોજન માટે નિમંત્રણ આપ્યું. તેઓએ ખૂબ ઉત્સાહથી પોતાના સામાન્ય ક્લાર્કના અદ્ભુત કહી શકાય
એવા પરિણામો પોતાની પત્ની અને બાળકોને જણાવ્યા. પોતાના બાળકો સાથે રામચંદ્રના આશીર્વાદ માંગ્યા ત્યારે સરળ એવા રામચંદ્રએ આટલું જ કહ્યું કે સાહેબ, મેનેજર સાહેબ, હું કોઈ સાધુ નથી, હું સંત નથી, પણ સંસ્કારી માતા પિતાનું સંતાન છું. નાનપણથી મારી મા મને કહેતી કે હે રામચંદ્ર, આપણા સંપર્કમાં જે કોઈ આવે તેમનું દિલથી ભલું ઈચ્છવું જોઈએ અને હંમેશા તું એના માટે પ્રાર્થના કરતો રહેજે, પ્રાર્થના કરતો રહેજે, સામેની વ્યક્તિ માટે પણ પ્રાર્થના કરતો રહેજે. મારી માતાની સોનેરી સલાહને મેં જીવનમાં ઉતારી છે, તેથી જે કોઈનો પણ ચેક મારી પાસે ક્લિયરન્સ માટે આવે ત્યારે હું સાચા દિલથી અંદર મનમાં મનમાં ધીમા અવાજે પ્રાર્થના કરું છું કે મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમારું ભલું કરે. આમ હું 3 વખત પ્રાર્થના કરું છું. જ્યારે 1 વખત ગ્રાહક કસ્ટમર મને ટોકન આપે ત્યારે, બીજું હું પછી પૈસા ગણતો હોઉં ત્યારે, અને ત્રીજું એમના હાથમાં પૈસા આપું ત્યારે. 3 વખત પ્રાર્થના કરીને પૈસા આપું છું, હે ભગવાન અમનું સારું કરજો. અને આ મારા પ્રાર્થનાના પ્રતાપે જ, અને મંત્ર જાપ માનો તોય ભલે અને પ્રાર્થના માનો તોય ભલે, પરંતુ અને દિવ્ય સહાય ગણવી હોય તોય ભલે, પરંતુ જે કંઈ લોકોના કામ થાય છે, ભલું થાય છે, એ મારી પ્રાર્થનાનું પરિણામ છે. મુક તો બીજાનું ભલું પ્રાર્થના કરી શકતી હોય તો આપણું ભલું ન કરે. તાળીથી વધાવીએ રામચંદ્રને, આપણે વધાવીએ. કેટલા ઇમ્પ્રેસ થયા આ વ્યક્તિત્વથી, કેટલા રાજી થયા આ વ્યક્તિત્વ ઉપર, રામચંદ્રન ઉપર. મુક્તો હું આપ સૌને વિનંતી કરું છું, આપણા પોતા માટે પણ પ્રાર્થના કરજો અને બીજા માટે પ્રાર્થના કરજો, મહારાજ બહુ રાજી થશે. મુક્તો આજની 3 વાત. 1, કેવી રીતે વાંચન શ્રવણ